સુરતના નવા મેયરે કૃત્રિમ તળાવોની આજે મુલાકાત લીધી હતી. ગણેશ વિસર્જનને લઈને પાલિકા દ્વારા 20 જેટલા કૃત્રિમ તળાવો સુરત શહેરના 9 ઝોનમાં બનાવવામાં આવ્યા છે ત્યારે આજે તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી છે. ત્યારે આજે મેયર સુરતના નવા મેયર દક્ષેશ માવાણીએ કૃત્રિમ તળાવોની મુલાકાત લીધી હતી. વિસર્જન માટે તંત્ર દ્વારા કરેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. દક્ષેશ માવાણીએ ડક્કા ઓવારા ચોક બજાર 4 રસ્તા ખાતે બનાવેલા કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી. મેયર સાથે પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે સુરત શહેરમાં 9 ઝોનમાં 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં 5 ફૂટ સુધીની અને 5 ફૂટથી નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ સાથે પાલિકા દ્વારા લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે તેવું મેયરે જણાવ્યું હતું. ગણેશ વિસર્જનની સુરત મહાનગરપાલિકાની જે તૈયારી છે, 9 ઝોનમાં 20 તળાવો બની રહ્યા છે, એટલે અમારી પદાધિકારીની ટીમ અને સ્થાનિક કોર્પોરેટર સાથે આજે અહીંયા વિઝિટ કરવા આવ્યા છે કે કઈ પ્રકારની સુરત મહાનગરપાલિકા આગામી તે વિસર્જનની વખતે તૈયારી કરી રહ્યા છે. અને 5 ફૂટની અંદરની બધી મૂર્તિઓનું વિસર્જન થશે. ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે સુરત મહાનગરપાલિકા તમામ તકેદારી રાખશે. દર વખતે વિસર્જન થાય છે, સુરત મહાનગરપાલિકા પૂરેપૂરી તૈયારી કરી છે. તૈયારીના ભાગરૂપે અમે આજે વિઝિટ કરી છે કે સુરતીઓને વિસર્જન વખતે કંઈ પણ તકલીફ ન પડે, ધાર્મિક લાગણી ન દુભાય તે માટે મારી પદાધિકારી ટીમ, સ્થાનિક કોર્પોરેટરશ્રી અને ઝોનલ ઓફિસર સાથે અમે આજે વિઝિટ કરી છે. કઈ પ્રકારની કામગીરી થઈ? 20 તળાવ બનાવવામાં આવશે. એપ્રોક્સિમેટલી આંકડો મારી પાસે નથી આવ્યો, હું માહિતી મેળવી લઈશ, પણ અહીં તો હમણાં મને 850 જેવી આ ઓવર પર થશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.